તો જય માતાજી મિત્રો, હું અને મારી ટીમ પહોંચી ગયા હતા જિગ્નેશ કવિરાજના ડાયરામાં. જે મારી ટીમ પૂરી આવી ગઈ હતી અને ઘણા બધા કલાકાર પણ આવી ગયા હતા. જોઈ લ્યો પેલા મારી ટીમને, જોયું બધા કેમ હાઈ હેલો કરે છે. તો અડધા ટીમના મેમ્બર આ બાજુ બેઠા હતા, થોડાક ટીમના મેમ્બર આ બાજુ બેઠા હતા, હું ચિરાગ વચ્ચો બેઠા હતા, બરોબર. અને ચિરાગ કે છે કે અમારું આનાથી સન્માન કર્યું હતું, આ ભાઈ સન્માન ભરતભાઈ બહુ સારું કર્યું હતું. અને અત્યારે હાસ્ય કલાકાર બેઠા હતા બટુકભાઈ ઠાકોર, તમે સાંભળો એને. 12 મહિના પહેલા અને એમાં પાછા મારા બાપુજીના આશીર્વાદ, મા બાપના આશીર્વાદ અને મને મારા બાપુજીના આશીર્વાદ ખરેખર તમને પણ લાગ્યા હશે, પણ તમે તમારા બાપુજીના આશીર્વાદને સ્વીકારતા નહીં. હું નાનો હતો, ભણતો હતો, ઉપરથી પ્લેન નીકળે, મારા બાપુજી મને નિશાળે મૂકવા આવે, હું મારા બાપુજી બાપુજી આવું પ્લેન લેવું છે લઈ જતો. કે બેટા તું હજી નાનો છો, મોટો થા, ભણી ભણી મોટો થા, પછી તને પ્લેન લઈ દઈશ. હું ભણ્યો, ખૂબ ભણ્યો અને ભણી 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 ખૂબ ભણ્યો. બાપ મારા બાપુજી બાપુજી નું પ્લેન હજી થોડોક ભણી મોટો થા, ત્યાં ભણવાનો વારો આવી ગયો. લગ્ન થઈ ગયા, લગ્ન થયા પછી મેં મજાક મજાકમાં મારા બાપુજી કીધું, બાપુજી હવે ઓલું પ્લેન તો લઈ જાઓ. મને કે બેટા હવે હું ગઢપણ આવી ગયો, હવે મેં નોકરી છોડી દીધી છે, પણ હું તને આશીર્વાદ આપું છું બેટા, દિલથી આશીર્વાદ આપું છું, જા કે તું મોટો થઈશ ને એક દિવસના સમયે મોટો કલાકાર બનીશ, મોટો માણા બનીશ અને તારે ઘરનું પ્લેન હશે. અને 11 મહિના પહેલા જયારે એ પ્લેનની ખરીદી મેં કરી ને, ત્યારે મને મારા બાપુજીના આશીર્વાદ યાદ આવ્યા. મિત્રો, 11 મહિના પહેલા જયારે મને સવાર કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો એ પૂરો કરી અને હું ઘરે ગયો, સવારે વહેલા જાગ્યો, બે ભાખરી દૂધ ખાધું અને છાતીમાં ઝીણું ઝીણું દુખવા મળ્યું. ડોક્ટર પાસે ગયો અને ડોક્ટરે મને કીધું, મને કે ભટુભાઈ બહુ દુઃખે છે, મને તો હા બળે છે, બહુ બળતરા થાય છે, ટીકડીથી મેળ નથી આવતો. મને કે તો ભટુભાઈ મોટા દવાખાનામાં આપણે જરાક કાર્યોગ્રામ કરાવ્યો, કાર્યોગ્રામ કરાવ્યો એટલે કાર્યોગ્રામમાં એવું આવ્યું કે તમારું કોલેસ્ટ્રોલ વધ્યું છે. પછી ડોક્ટરે કીધું કે મને કે ભટુભાઈ એક વાત આમ કરો, એન્જિયોગ્રાફી કરાવો, આપણે આપણે તો થોડું ખોટું ખોટું ઓલામાં નથી રહેવું. એટલે મેં એન્જિયોગ્રાફી કરાવી અને એની તો એન્જિયોગ્રાફી કરાવી અને ડોક્ટરે કીધું કે તમારી નળી બ્લોક છે, તમારે બલૂન ચલાવવું પડશે. ત્યારે મને મારા બાપુજીના શબ્દો યાદ આવ્યા, મા બાપુજી તમારા આશીર્વાદ થયા. અને ડોક્ટરે કીધું તમને પ્લેન બેસાડવું પડશે. અને મિત્રો, હું આજે મારું ઘરનું પ્લેન લઈ ફરું છું, આ માત્ર ને માત્ર મારા બાપુજીના આશીર્વાદ છે. તમે પણ તમારા મા બાપની સેવા કરજો, જરૂર તમે પ્લેન લઈ ફરજો. તો ધ્યાનથી જોવો, અમારા ભાઈને ઘરેથી ખાધા પીધા વગરનો આવ્યો હતો અને ભેગી લઈને આવ્યો હતો, સિંગ જો ખાઈ લીધી.
જોયું ને તમે કેવા માણસ હે, બાજુમાં બેઠા બેઠા સિંગ ખાઈ લે ને તો ફોઈતરા નો એવા જ ન આવે. અને આવી ગયા ભરતભાઈ, જો અમારી યારે મોજ માણવા હો ભાઈ, જેને અમને ડાયરા નું આમંત્રણ આપ્યું હતું, સીધા કે આગળ જ આવતા રહ્યો મોજ કરી. અને આપડે વિડીયો ચાલુ કરી દીધો ને ભરતભાઈ ને મોજ આવી ગયા કે ભાઈ વિડીયો બનાવ્યો આપડે યારે, લલિતા બેને ભાઈ ગાવાનું ચાલુ કર્યું, ફૂલ મોજ આવી ગઈ એવું. અને જો હાથમાંથી મારા હાથમાંથી કેકડા એ ફોન લઈ લીધો, લે હા ભાઈ વાહ મોજ આવી ગયો. અને અમારી બાજુ જરાક આશીષભાઈ કેમેરા ફેરવ્યો, ભાઈ અમને મોજ આવી ગઈ. હા હા મોજ આ ચિરાગભાઈ ઠાકોર અને આશીષભાઈ ઠાકોર તેમની ટીમ માંથી અહિયાં પધારેલો, એમનું પણ અમે અહિયાં હાર્દિક સ્વાગત કરીએ. આ બધું ફરી જાવ, ફોટો પડી જાય. તો જોઈ રહ્યા છો મિત્રો તમે, આ જિજ્ઞેશભાઈ કવિરાજ ની આપણે ભાઈએ પેન્ટિંગ દોરી હતી એક નંબર. વાહ ભાઈ વાહ. અને ભાઈ જિજ્ઞેશભાઈ ને આપે છે પેન્ટિંગ, તો તમે જોઈ લ્યો પેન્ટિંગ કેવી ભાઈ બનાવી, કોમેન્ટ કરજો ભાઈ. અમારે આ બેડી ગામના હે અમારે ભાઈ, અને આશીષભાઈ ને ફૂલ મોજ આવી ગઈ, જો તાળીયુના ગડગડાટ થી વધાવી લીધા. અને મળી હવે આના પછીના ભાગમાં જિજ્ઞેશભાઈ સાથે. તો મિત્રો તમારે પણ જિજ્ઞેશભાઈ કવિરાજ ને સાંભળવા હોય તો જોજો હવે આપણો બીજો ભાગ, મજા આવે તો જ. હા.